गुड मॉर्निंग स्टूडेंट्स, आई होप ऑल ऑफ यू फाइन। आई एम गायत्री नायक फ्रॉम द HBK ग्रुप ऑफ स्कूल्स। टुडे वी लर्न यूनिट टू थिंग्स अराउंड अस। स्टूडेंट्स, वी लर्न एक्टिविटी 6। शिक्षक ने मदद थी नीचेनु गीत वारंवार गाओ। अ ट्रायंगल हैज थ्री साइड्स, थ्री साइड्स, थ्री साइड्स। अ ट्रायंगल हैज थ्री साइड्स, काउंट 1, 2, 3। ट्रायंगल ने थ्री साइड्स होय छे, जे आपणे अहीं जोई रह्या छो। बाजूमां ट्रायंगल ना शेप आपेलो छे अने एमां आपणे देखाय छे कि ट्रायंगल ने थ्री साइड्स होय छे, 1, 2 एंड 3। टोटल ट्रायंगल हैज थ्री साइड्स। नेक्स्ट, अ स्क्वायर हैज फोर साइड, फोर साइड्स, फोर साइड्स। अ स्क्वायर हैज फोर साइड्स, दे आर ऑल द सेम्स। अहीं विद्यार्थीओ, बाजूमां पिक्चर आपणने स्क्वेरनो आपेल છે, એમાં એ પણ ખબર છે કે ફોર સાઇડ્સ છે। અ સ્ક્વેર હેઝ ફોર સાઇડ્સ, દે આર ઓલ ધ સેમ। બધી જ તેની બધી જ બાજુઓ કેવી છે? સરખી છે। ચોરસની ચારે ચાર બાજુ કેવી હોય? સરખી હોય। તો અ સ્ક્વેર હેઝ ફોર સાઇડ્સ, फोर साइड्स आर ऑल द सेम। ओके, नेक्स्ट, रेक्टेंगल। अ रेक्टेंगल हैज फोर साइड्स, फोर साइड्स, फोर साइड्स। अ रेक्टेंगल हैज फोर साइड्स, टू शॉर्ट एंड टू लॉन्ग। रेक्टेंगल ने चार बाजू होय छे, पण एमां बे केवी होय छे? नानी होय छे अने बे लांबी होय छे। तो रेक्टेंगल हैज फोर साइड्स, टू शॉर्ट्स एंड टू लॉन्ग। जी बाजूना आपणे शेप्स रेक्टेंगल आपेलो छे, एमां जोई शकीए छीए के ऊपरनी अने नीचेनी बंने सामसामीनी बाजुओ केवी छे? एमां लांबी छे, ज्यारे आजूबाजूनी टूंकी छे। नेक्स्ट, सर्कल। अ सर्कल गोस राउंड एंड राउंड, राउंड एंड राउंड, राउंड एंड राउंड। अ सर्कल गोस राउंड एंड राउंड, નો બિગનિંગ, નો એન્ડ। સર્કલની વાત છે અહીંયા, સર્કલ જે ગોળ ગોળ છે તે શું છે? એમાં નો બિગનિંગ, નો એન્ડ, તેની શરૂઆત કે એન્ડ ક્યાંય બતાવતું નથી, ક્યાંય ખૂણો બી નથી બતાવતું। તો એ સર્કલની વાત કરે, સર્કલ ગોઝ રાઉન્ડ રાઉન્ડ, સર્કલ કેવું છે? રાઉન્ડ રાઉન્ડ છે। આ રીતે એક્ટિવિટી 6 ઉપર જે આખી પોયમ આપી છે તે તમારે બધાએ ગાવાની છે અને ક્લાસવર્કમાં પણ લખવાની છે। વિદ્યાર્થીઓ, નેક્સ્ટ એક્ટિવિટી 7। નીચેના ચિત્રનું વર્ણન તમારા શિક્ષક પાસેથી સાંભળો, તેમાં શેપ્સની સંખ્યા ગણો, લખો અને રંગ પૂરો। વિદ્યાર્થીઓ, તમે જે પિક્ચર જોઈ રહ્યા છો તેની બાજુમાં શેપ્સ આપેલા છે। આ દરેક શેપમાં જે કલર કર્યો છે એ કલર તમારે આ બિગ શેપમાં એટલે કે મોટા પિક્ચરમાં કરવાના છે। અને એ સાથે જેટલા શેપ્સ છે, જે શેપ્સ દેખાય છે પિક્ચરમાં, તે કાઉન્ટ કરીને તેની બાજુમાં પણ લખવાના રહેશે। નેક્સ્ટ એક્ટિવિટી 8। તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો અને મૂળાક્ષર ઓળખો। આલ્ફાબેટ ઓ। અ ડોર, એન ઓફિસ, એન ઓરેન્જ, એન આઉલ, અ ડોન્કી। નેક્સ્ટ આલ્ફાબેટ પી। અ પેરોટ, અ પોટ, એન એપલ, અ પોસ્ટમેન, અ પેન્સિલ। વિદ્યાર્થીઓ, ઓ આલ્ફાબેટ અને પી આલ્ફાબેટ જે પણ વર્ડ્સ આપેલા છે એ વર્ડ્સમાં ઓળખી તેના ફરતે સ્ક્વેર એટલે કે ચોરસ કરવાનું છે, અને પી ફરતે એટલે કે પી ઓળખ્યા પછી તેના ફરતે સર્કલ એટલે કે ગોળ કરવાનું છે। આ જેટલા પણ વર્ડ્સ આપેલા છે તે વર્ડ્સમાં ઓ અને પી આલ્ફાબેટ ઓળખી અને સૂચના મુજબ કામ કરવાનું છે। નેક્સ્ટ એક્ટિવિટી 9। ચિત્ર જુઓ, આપેલ વર્ણન સાંભળો, બોલો અને જોઈને લખો। વિદ્યાર્થીઓ, અહીંયા જે સેન્ટેન્સ આપેલા છે એ સેન્ટેન્સ વાંચવાના છે અને સામે તે જ પ્રમાણે લખવાના છે। ધીસ ઇઝ અ કપ, ઇટ ઇઝ ગ્રીન। આ કપ છે તે લીલો છે। નેક્સ્ટ, ધીઝ ઇઝ અ બટન, ઇટ ઇઝ બ્લુ।
આ બટન છે તે વાદળી રંગનું છે. નેક્સ્ટ સેન્ટેન્સ, ધીસ ઇઝ અ કેટ, ઇટ ઇઝ બ્લેક. આ બિલાડી છે તે કાળી છે, એટલે કે તેનો રંગ કાળો છે. નેક્સ્ટ સેન્ટેન્સ, ધીસ ઇઝ અ ટેબલ, ઇટ ઇઝ યલો. આ ટેબલ છે ને તે પીળું છે. તમારે સામે આ જ પ્રમાણે સેન્ટેન્સ લખવાના છે. નેક્સ્ટ એક્ટિવિટી 10. તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો અને મૂળાક્ષર ઓળખો. આલ્ફાબેટ ટી, અ પોટ, અ મેટ, અ ટ્રી, અ ટોમેટો, અ ગોટ. નેક્સ્ટ આલ્ફાબેટ સી, એન આઈસ્ક્રીમ, અ સ્કૂટર, અ કોકોનટ, અ કાઉ, અ કેમલ. આ પાના ઉપર આવેલા ટી ગણો અને નખો. એ જ રીતે સીમાં પણ આ પાના ઉપર આવેલા સી ગણો અને લખો. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એક્ટિવિટી 6, શેપ્સ એટલે આકારો. ટી આર આઈ ઇ એન જી એલ ઈ, ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ. એસ ક્યુ યુ એ આર ઈ, સ્ક્વેર એટલે ચોરસ. રેક્ટેંગલ, આર ઈ સી ટી એ એન જી એલ ઈ, રેક્ટેંગલ એટલે લંબચોરસ. સર્કલ, સી આઈ આર સી એલ ઈ, સર્કલ એટલે ગોળ વર્તુળ. ઓ વી એ એલ, ઓવેલ એટલે કે લંબગોળ. વિદ્યાર્થી મિત્રો, આ દરેક શેપ્સના સ્પેલિંગ અને અર્થ વાંચી અને ક્લાસવર્કની નોટમાં લખવાના રહેશે. નેક્સ્ટ એક્ટિવિટી 8 એન્ડ 10, ચિત્ર પરથી વાક્ય બનાવો. ફર્સ્ટ સેન્ટેન્સ, ધીસ આર ઓરેન્જીસ, દેટ ઇઝ એન આઉલ. નેક્સ્ટ સેન્ટેન્સ, ધીસ આર પેન્સિલ્સ, દેટ ઇઝ અ પેરોટ. નેક્સ્ટ સેન્ટેન્સ, ધીસ આર ટ્રીઝ, ધીસ ઇઝ અ ટોમેટો. આ ટોમેટો છે, ધીસ આર ટ્રીઝ. ધોઝ આર કપ્સ, ધીસ ઇઝ એન એપલ. વિદ્યાર્થીઓ, આ બધા જ સેન્ટેન્સ તમારે ક્લાસવર્કની નોટમાં લખવાના છે, જે હું તમને પીડીએફ ફાઇલમાં મોકલું છું. એ જ રીતે ચિત્ર ડ્રો કરીને અથવા તો લગાવીને લખવાના રહેશે. થેન્ક યુ.